हेलो फ्रेंड्स, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गोनी यूट्यूब चैनल में हूँ पूर्वी वासा आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, गया वीडियो में आपने एमएस एक्सेल प्रोग्राम नी परिचय मेळव्यो तो अने त्यार पछी एमएस एक्सेल नो उपयोग एटले के कई कई जगह तेनी उपयोगिता छे तेना विषे आपणे अभ्यास कर्यो हतो। आजे आपणे आ वीडियो में एमएस एक्सेल प्रोग्राम शुरू करवानी रीत, प्रोग्राम ने बंद करवानी रीत अने त्यार पछी एमएस एक्सेल नी स्क्रीन नी समझूती विषे विगते माहिती मेळवशुं। तो चालो सौ प्रथम आपणे प्रोग्राम केवी रीते खोलवो तेना विषे समझीए। प्रोग्राम ने खोलवा माटे सौ प्रथम तमारे माउस नो जे एरो छे, माउस नो पॉइंटर छे, तेने स्टार्ट बटन पर लावो। जुओ मित्रों, अत्यारे हूँ मारो एरो छे, पॉइंटर छे, स्टार्ट उपर लई आवी, बराबर। त्यार पछी माउस नो डाबू बटन एक वक्त स्टार्ट बटन पर क्लिक करो, एटले के सौथी पहलो स्टेप छे कि स्टार्ट बटन पर क्लिक करो। स्टार्ट बटन पर क्लिक करशो एटले जुओ अहीं लखाईने आवी गयुं स्टार्ट, बराबर। હવે શું કરવાનું છે તો અહીંયા ખૂણા ઉપર નીચે જુઓ માઇનસ ની નિશાની આપી છે, ધ્યાનથી જુઓ। ત્યાં આગળ હું મારું પોઈન્ટર લઈ જાઉં છું, જુઓ જેવું હું પોઈન્ટર લઈ જઈશ એટલે એના ઓપ્શન છે ઉપરના ડિસ્પ્લે થશે, જુઓ બરાબર। એમાં સૌથી પહેલો ઓપ્શન જે બિલો રિકાચ, જેને આપણે સર્ચ ઓપ્શનથી ઓળખીએ છીએ, ત્યાં આગળ તમારે પોઈન્ટર લઈ જવાનું છે અને ત્યાર પછી તમારે ડાબું બટન ક્લિક કરવાનું છે, બરાબર। એટલે સર્ચની વિન્ડો ઓપન થઈ, અહીંયા લખ્યું છે સર્ચ। હવે તો કે જે પ્રોગ્રામ ખોલવો છે એ પ્રોગ્રામનું નામ અહીંયા ટાઈપ કરો। એક્સેલ પ્રોગ્રામ ખોલવો છે એટલે હું મારા કીબોર્ડમાંથી એક્સેલ પ્રોગ્રામનો સાચો સ્પેલિંગ લખીશ, ઈ એક્સ સી ઈ એલ, બરાબર। જો મેં એક્સેલ એટલું જ લખ્યું છે, પાછળનું જે લખ્યું છે 2007 એ ઓટોમેટિક એની મેળે લખાઈને આવી ગયું, એટલે કે તમે જેવો એક્સેલનો સ્પેલિંગ લખશો એટલે તમને નીચે પ્રોગ્રામનું નામ, આખે આખા પ્રોગ્રામનું નામ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 એ લખાયેલું જોવા મળશે। હવે આના ઉપર તમે ક્લિક કરો અથવા તો કીબોર્ડમાંથી એન્ટર કી દબાવો તો પણ પ્રોગ્રામ છે ઓપન થશે, જુઓ બરાબર। આ છે આપણો એક્સેલ પ્રોગ્રામ। આ આપણે સમજ્યા કે પ્રોગ્રામને કેવી રીતે ઓપન કરવો। હવે સમજીએ કે એમએસ એક્સેલ પ્રોગ્રામને બંધ કેવી રીતે કરવો, બરાબર। તો એમએસ એક્સેલ વિન્ડોના ટાઇટલ બારમાં જોવા મળતા ક્લોઝ બટન પર ક્લિક કરવાથી આપણો પ્રોગ્રામ છે બંધ થઈ જાય છે। મિત્રો, તમને બધાને ખ્યાલ છે ક્લોઝ બટન કયું છે, બરાબર। તો અહીંયા આગળ ખૂણામાં જે ગુણાકારની ચોકડી છે એ છે ક્લોઝ બટન, આના ઉપર ક્લિક કરશો તો પણ પ્રોગ્રામ છે બંધ થઈ જશે। જો હું અહીંયા બટન દબાવું છું, જુઓ થઈ ગયો બંધ, બરાબર। હવે તો કે આપણે ફરી વાર એને ઓપન કરીએ, સૌથી પહેલા ક્યાં જવાનું યાદ કરો, યસ સ્ટાર્ટ બટન પર, બરાબર। હવે બીજી એકદમ ઇઝી રીત બતાવું કે સ્ટાર્ટ બટન પર ગયા પછી આપણે શું કર્યું હતું, તો કે અહીંયા નીચે માઇનસ ની નિશાની ઉપર ગયા હતા અને એમાંથી આપણે સર્ચ ઓપ્શન એના ઉપર ક્લિક કર્યો હતો। જો તમારે એવું ન કરવું હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યા પછી કીબોર્ડમાંથી ડાયરેક્ટ તમે ઈ દબાવશો એટલે પણ સર્ચ બાર આવી જશે, જુઓ બરાબર। એટલે કે પ્રોગ્રામનો સ્પેલિંગ ડાયરેક્ટ તમારે ટાઈપ કરવા માંડવાનો એટલે સર્ચ બાર ઓટોમેટિક સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે, જુઓ અહીંથી હું ક્લિક કરીને પ્રોગ્રામને ઓપન કરું છું, બરાબર। આ આપણો પ્રોગ્રામ છે ઓપન થયો। મિત્રો, આ જે સ્ક્રીન છે આપણા એક્સેલ પ્રોગ્રામની સ્ક્રીન છે, બરાબર। એટલે કે જ્યારે તમે એક્સેલ પ્રોગ્રામ ઓપન કરશો ત્યારે આ રીતનો તેનો દેખાવ હશે। હવે આ એક્સેલ પ્રોગ્રામની સ્ક્રીનમાં કુલ 13 ભાગોનો સમાવેશ થાય છે, તો હવે આપણે આ સ્ક્રીનના જે ભાગો છે તેના વિશે માહિતી મેળવીએ। સૌથી પહેલો ભાગ છે ઓફિસ બટન, જુઓ મિત્રો અહીંયા આગળ હું મારું માઉસનું પોઈન્ટર લઈ જાઉં છું, જુઓ આ છે આપણું ઓફિસ બટન। ઓફિસ બટનનો આઇકોન તમને કદાચ યાદ હશે, ગયા વિડીયોની અંદર જ્યારે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય મેળવ્યા હતા ત્યારે મેં તમને આઇકોન બતાવ્યું હતું કે એક્સેલ પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે
અને આ જે આઇકોન છે એ માઇક્રોસોફ્ટ કંપનીનો લોગો છે બરાબર તો આ જે બટન છે આ બટનનું નામ છે ઓફિસ બટન ત્યાર પછીનો બીજો ભાગ છે ક્વિક એક્સેસ ટૂલબાર જો મિત્રો અહીંયા ટૂલ ટીપ લખાઈને આવે છે આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે કોઈ પણ બટનની પાસે તમે માઉસનું પોઇન્ટર ફક્ત લઈ જશો એટલે નીચે તેનું નામ લખાઈને આવે છે બરાબર તો જો અહીંયા નીચે લખ્યું છે કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલબાર તો આજે તમે જે પટ્ટી જુઓ છો આને કહેવાય છે ક્વિક એક્સેસ ટૂલબાર ત્યાર પછી એ જ લાઇનમાં આગળ જઈએ તો અહીંયા લખ્યું છે બુક વન અને માઇક્રોસોફ્ટ એક્સેલ તો જે બુક વન છે એ છે આપણી ફાઇલનું નામ જ્યાં સુધી આપણે ફાઇલને સેવ નહીં કરીએ ત્યાં સુધી બુક વન તેનું નામ રહેશે એટલે કે જ્યારે આપણે ફાઇલને સેવ કરશું ત્યાર પછી એ સેવમાં જે તમે નામ આપ્યું હોય એ નામ છે અહીંયા બુક વનની જગ્યાએ જોવા મળે ત્યાં સુધી બાય ડિફોલ્ટ એક્સેલ પ્રોગ્રામ તમે જ્યારે પણ ખોલો ત્યારે તેનું નામ હોય છે બુક વન માઇક્રોસોફ્ટ એક્સેલ લખ્યું છે એ છે પ્રોગ્રામનું નામ બરાબર તો સૌથી પહેલો ભાગ જોયો આપણે ઓફિસ બટન બીજો ભાગ ક્વિક એક્સેસ ટૂલબાર ત્રીજો ભાગ છે ટાઇટલ બાર આજે આખી લાઇન જોવો છો તો આખી લાઇનને કહેવાય છે ટાઇટલ બાર બરાબર ચોથો ભાગ છે કંટ્રોલ બટન્સ હવે કંટ્રોલ બટન્સ કયા છે એ હું તમને બતાવું તો જો અહીંયા તમને ત્રણ બટન જોવા મળે છે બરાબર તો આ ત્રણ બટનને બોલવા હોય તો એને કહેવાય છે કંટ્રોલ બટન ત્યાર પછી પાંચમો ભાગ છે મેનુ બાર મિત્રો ટાઇટલ બાર જે પહેલી લાઇન છે એને કહેવાય છે ટાઇટલ બાર બરાબર તો ટાઇટલ બારની બરાબર જે નીચે લાઇન જુઓ છો તેને કહેવાય છે મેનુ બાર જો હું મારું માઉસનું પોઇન્ટર ફેરવું છું મેનુ બારમાં મેનુ કયા કયા છે તેના નામ કયા છે તો કે સૌથી પહેલાં છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ ફોર્મ્યુલાઝ ડેટા રિવ્યૂ અને વ્યૂ તો આ બધા જ છે મેનુના નામ આપેલા છે એટલે આ લાઇનને કહેવાય છે મેનુ બાર મેનુ બારની નીચે તમે એક રિબન એટલે કે અહીંયા પટ્ટા જેવું જુઓ છો બરાબર જે મેનુ ઉપર ક્લિક કરો એના ઓપ્શન છે એ નીચે જોવા મળે જુઓ હું હોમ મેનુ ઉપર ક્લિક કરું એટલે હોમ મેનુની રિબન ઓપન થઈ તો આજે આખો પટ્ટો જોવા મળે છે તેને કહેવાય છે રિબન ત્યાર પછી સાતમો ભાગ છે નેમ બોક્સ નેમ બોક્સ કયું છે જો આજે અહીંયા લખ્યું છે C5 આજે તમે બોક્સ જોવો છો તેને કહેવાય છે નેમ બોક્સ ત્યાર પછી આઠમો ભાગ છે ફોર્મ્યુલા બાર મિત્રો જો અત્યારે મારું કર્સર અહીંયા છે આ લાઇનમાં તો આખી લાઇનને કહેવાય છે ફોર્મ્યુલા બાર ફોર્મ્યુલા શું છે એ આપણે આગળના લેક્ચરમાં સમજશું પણ આ જે બોક્સ છે આ બોક્સનું નામ યાદ રાખવાનું છે એને કહેવાય છે ફોર્મ્યુલા બાર ત્યાર પછી 1 2 3 4 જો આ બધા નંબર આપ્યા છે અહીંયા બરાબર તો આને કહેવાય છે રો હેડર શું કહેવાય રો હેડર અહીંયા ઉપર જુઓ તો અહીંયા એ બી સી ડી ઈ એફ જી એટલે કે અહીંયા આલ્ફાબેટ આપેલા છે બરાબર તો એને કહેવાય છે કોલમ હેડર ફરીવાર જે નંબર આપ્યા છે તેને કહેવાય છે રો હેડર અને જે આલ્ફાબેટ આપ્યા છે એ બી સી તો એને કહેવાય છે કોલમ હેડર ત્યાર પછી 11મો ભાગ છે શીટ ટેબ જો અહીંયા નીચે લખ્યું છે શીટ 1 શીટ 2 શીટ 3 એટલે કે જ્યારે પણ તમે એક્સેલ પ્રોગ્રામ ખોલો ત્યારે એક્સેલની સ્ક્રીનમાં બાય ડિફોલ્ટ ત્રણ શીટ જોવા મળે છે બરાબર તો ત્યાર પછીનો 12મો ભાગ છે સ્ક્રોલ બાર હવે આ સ્ક્રીનમાં સ્ક્રોલ બાર ક્યાં છે તો જુઓ મારું માઉસનું પોઇન્ટર અહીંયા જે પટ્ટો દેખાય છે જુઓ અહીંયા ઊભો પટ્ટો છે બરાબર તો આને કહેવાય છે સ્ક્રોલ બાર સ્ક્રોલ બારનો ઉપયોગ છે લખાણને ઉપર અને નીચે લઈ જવા માટે એટલે કે જ્યારે એક પેજ કરતાં લખાણ વધશે ત્યારે તમે એને અપ ડાઉન સ્ક્રોલ કરી શકો છો એ જ રીતે અહીંયા લેફ્ટ રાઇટ સ્ક્રોલ બાર પણ આપેલો છે જુઓ જો આ જે ઊભો સ્ક્રોલ બાર છે તેને કહેવાય છે વર્ટિકલ સ્ક્રોલ બાર અને જે આડો સ્ક્રોલ બાર છે તેને કહેવાય છે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર જો અહીંથી હું આગળ એરો દબાવું છું તો એ આગળ જાય છે જુઓ તમને આલ્ફાબેટના નામ ઉપર વાંચી શકો છો જુઓ
અહીંયા એન ઓ પી ક્યુ આર બરાબર જે કોલમ હેડર છે દેખાય છે અહીંથી હું લેફ્ટ સાઈડ પ્રેસ કરું તો આપણને આગળના એટલે કે એ બી સી ડી વાળા જે કોલમ હેડર હતા એ દેખાય છે જુઓ બરાબર એ જ રીતે તમે અહીંયા અપ ડાઉન પણ કરી શકો છો જુઓ જે રો હેડર હતા એ નીચેના નંબર આવી ગયા જુઓ અત્યારે એક બે ત્રણ ચાર નથી દેખાતું પણ આપણને દસ નંબરથી રો હેડર દેખાય છે તો આ રીતે તમે સ્ક્રોલ બારની મદદથી અપ ડાઉન અને લેફ્ટ રાઈટ કરી શકો છો ત્યાર પછીનો છેલ્લો ભાગ છે સ્ટેટસ બાર આજે છેલ્લી લાઈન જુઓ છો બરાબર તો આ લાઈનને કહેવાય છે સ્ટેટસ બાર અહીંયા આગળ તમને જુઓ અહીંયા વ્યૂ આપ્યા છે કે પેજનો વ્યૂ કેવો જોઈએ છે નોર્મલ વ્યૂ છે પ્રિન્ટ લેઆઉટ વ્યૂ છે પેજ વ્યૂ છે અને અહીંયા આગળ આપણને આપ્યું છે ઝૂમ એટલે કે પેજને ઝૂમ આઉટ અને ઝૂમ ઇન અહીંયાથી પણ કરી શકો છો જો અહીંયા પ્લસની સાઇન ઉપર દબાવું તો એ મોટું થશે જુઓ સ્ક્રીન છે મોટી થાય છે બરાબર 160 ડિગ્રી મોટી થઈ અહીંથી માઇનસ સાઇન ઉપર ક્લિક કરું એટલે કે ઝૂમ આઉટ તો એ સ્ક્રીન છે નાની થાય છે જુઓ બરાબર તો આ રીતે પણ તમે અહીંથી એને ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરી શકો છો તો મિત્રો એક્સેલ પ્રોગ્રામની સ્ક્રીનમાં આપણે આ 13 ભાગોના નામો જોયા હવે આ 13 ભાગોની અંદર શું આવેલું છે એટલે કે તેની વિગતે આપણે સમજૂતી મેળવીએ તો સૌથી પહેલો ભાગ હતો ઓફિસ બટન ઓફિસ બટન અહીંયા ખૂણા ઉપર ગોળ આપેલું છે બરાબર જો હું એના ઉપર ક્લિક કરું છું ઓફિસ બટનની અંદર કયા કયા કમાન્ડો આપેલા છે તો કે ન્યૂ ઓપન સેવ સેવ એઝ પ્રિન્ટ પ્રિપેર સેન્ડ પબ્લિશ અને ક્લોઝ તો ઓફિસ બટનની અંદર આ બધા જ કમાન્ડ જોવા મળે છે ત્યાર પછી સમજ્યા હતા ક્વિક એક્સેસ ટૂલબાર બીજો પોઈન્ટ હતો ક્વિક એક્સેસ ટૂલબાર અહીંયા આગળ આપણને આપેલું છે ક્વિક એક્સેસ ટૂલબાર મિત્રો ટાઇટલ બારની ડાબી બાજુ ક્વિક એક્સેસ ટૂલબાર આવેલું હોય છે જો અહીંયા મેં તમને પહેલાં પણ બતાવ્યું કે આજે છે આ છે ક્વિક એક્સેસ ટૂલબાર બરાબર તો ક્વિક એક્સેસ ટૂલબારમાં સામાન્ય ઉપયોગમાં આવતા કમાન્ડનો સમાવેશ થાય છે જો અહીંયા ક્લિક કરું છું બરાબર એટલે આ ક્વિક એક્સેસ ટૂલબાર આખું ઓપન થયું હવે જુઓ અહીંયા ઘણા બધા ઓપ્શન આપ્યા છે ન્યૂ ઓપન સેવ અહીંયા તમે જુઓ છો તો આ ત્રણ ઓપ્શન ઉપર ટિક માર્ક આપેલી છે તો આનો મતલબ શું છે તો કે અત્યારે ટાઇટલ બારની અંદર આ ત્રણ ઓપ્શનની શોર્ટકટ કી મૂકેલી છે એટલે કે તમે એને ત્યાંથી જ તમે એને ઓપરેટ કરી શકો છો જો અત્યારે હું આના ઉપર ક્લિક કરું એટલે ક્વિક એક્સેસ ટૂલબાર બંધ થઈ જશે જુઓ બરાબર ત્રણ ઓપ્શન કયા ત્રણ ઓપ્શન હતા તો કે સેવ અન્ડુ અને રીડુ બરાબર તો આ ત્રણ ઓપ્શન છે અત્યારે ક્વિક એક્સેસ ટૂલબારમાં સેટ કરેલા છે એ કેવી રીતે ખબર પડી તો કે અહીંયા આગળ ત્રણ ઓપ્શન ઉપર ટિક માર્ક છે હવે જો તમારે આ ત્રણ ઓપ્શન સિવાયના કોઈ ઓપ્શન છે કમાન્ડ છે એને તમારે ક્વિક એક્સેસ ટૂલબારમાં સેટ કરવા છે તો એ પણ હું તમને કરીને બતાવું છું જો દાખલા તરીકે તમારે ન્યૂ ઓપ્શન છે એને તમારે ક્વિક એક્સેસ ટૂલબારમાં મૂકવો છે એટલે કે તમે ન્યૂ ત્યાંથી ક્લિક કરો એટલે ન્યૂ કમાન્ડ છે કામ કરે બરાબર તો અહીંયા હું ટિક માર્ક આપી દઉં છું જુઓ જુઓ જેવું મેં ન્યૂ ઉપર ક્લિક કર્યું એટલે જો અહીંયા ન્યૂ કમાન્ડનો આઇકોન છે આવી ગયો બરાબર તો આ રીતે તમે ક્વિક એક્સેસ ટૂલબારમાં કમાન્ડ છે એડ કરી શકો છો હવે તમારે એ કમાન્ડ કાઢી નાખવો છે તો ફરીવાર અહીંયા ક્વિક એક્સેસ ટૂલબાર ઉપર ક્લિક કરો અને જે કમાન્ડને કાઢવો છે તો એના ઉપરથી આ ટિક માર્ક કાઢવાની છે એટલા માટે એને ફરી વખત ક્લિક કરો એટલે એ કમાન્ડ છે ત્યાંથી જતો રહેશે જુઓ અહીંથી ન્યૂ ઓપ્શનનો જે આઇકોન હતો એ જતો રહ્યો બરાબર અને ક્વિક એક્સેસ ટૂલબાર તમને ઓપન કરીને બતાવું જુઓ ત્રણ ઓપ્શન ઉપર ટિક માર્ક છે એટલે કે અત્યારે એ ત્રણ ઓપ્શન જ ક્વિક એક્સેસ ટૂલબારમાં સેટ કરેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ ખોલવાની રીત પ્રોગ્રામને બંધ કરવાની રીત અને ત્યાર પછી એક્સેલ પ્રોગ્રામના 13 ભાગો વિશે માહિતી મેળવી અને તેમાંના ત્રણ ભાગ ઓફિસ બટન અને ક્વિક એક્સેસ ટૂલબાર વિશે વિગતે પરિચય મેળવ્યો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના ભાગો વિશે વિગતે અભ્યાસ કરશું મિત્રો બીજી એક અગત્યની સૂચના છે ખાસ ધ્યાન આપજો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મૂકેલ છે તે મુજબ
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સ્વાધ્યાયપત્રને આધારે ટૂંક સમયમાં તમારી યુનિટ ટેસ્ટ લેવામાં આવશે. તો તે માટે તમારે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના કમ્પ્યુટર વિષયના સ્વાધ્યાયપત્રનું ખાસ વાંચન કરવું. આ ટેસ્ટ ખૂબ જ અગત્યની છે અને દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત પણ છે. તો તે માટે દરેક વિદ્યાર્થીએ સરસ રીતે તૈયારી કરવી. તમારે પેપરમાં જવાબો કેવી રીતે લખવાના છે એ તમને સમજાવું છું, ધ્યાન આપજો મિત્રો. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ડેસ્કટોપ પર જોવા મળતી ગ્રાફિકલ સ્ક્રીનને શું કહે છે, અને તેના ચાર ઓપ્શન આપવામાં આવશે. પણ એ ચાર ઓપ્શનમાં એ બી સી ડી એ રીતે નહીં લખેલું હોય, પણ ઓપ્શનની આગળ તમને એક નાનું સર્કલ આપવામાં આવશે, બરાબર. ચાર ઓપ્શનમાંથી તમને જે જવાબ સાચો લાગતો હોય એ જવાબની આગળનું સર્કલ તમારે ભૂરી પેનથી ફિલ કરવાનું છે, એટલે કે પૂરી દેવાનું છે, બરાબર. બહુ ઘાટું પણ નહીં અને બહુ આછું પણ નહીં, પેપર ફાટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. અત્યારના સવાલમાં આપણને સાચો જવાબ છે બેકગ્રાઉન્ડ, બરાબર. તો હું તમને સર્કલ ફિલ કરીને બતાવું છું. તો મિત્રો, અહીં જે ઓપ્શન છે ઇમેજ, બેકગ્રાઉન્ડ, ડોક્યુમેન્ટ અને ક્લિપ આર્ટ, બરાબર. એમાંથી સાચો જવાબ છે બેકગ્રાઉન્ડ. એટલે જો અમે બેકગ્રાઉન્ડની આગળનું સર્કલ છે એ ભૂરા કલરથી ફિલ કરેલું છે. તો તમારે પણ પરીક્ષામાં તમને જે ચાર ઓપ્શન આપ્યા હોય તેમાંથી તમને જે જવાબમાં રૂપમાં જવાબ લાગતો હોય, ઓપ્શન લાગતો હોય, તો એ સર્કલ તમારે ભૂરી પેનથી પૂરવાનું છે. પણ મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, ચારમાંથી માત્ર ને માત્ર એક જ સર્કલ પૂરવાનું છે. એક કરતાં વધારે સર્કલ પૂરશો તો એ ક્વેશ્ચનનો માર્ક મળશે નહીં. તમે વ્હાઇટનર વાપરો અથવા તો જે સર્કલ પૂર્યું છે તેના ઉપર ગુણાકારની ચોકડી કરો અને બીજું સર્કલ પૂરશો તો પણ એ પ્રશ્નનો માર્ક મળે નહીં. એટલે ફક્ત એક જ સર્કલ પૂરવાનું છે. તો મિત્રો, નિયમિત રીતે વિડીયો જોતા રહેજો અને કમ્પ્યુટર વિષયના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસના આપેલ સ્વાધ્યાયપત્રમાંથી પરીક્ષા માટેનું વાંચન શરૂ કરી દેજો. થેન્ક યુ.